રાજપીપળા ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ. કોરોનાની બીજી લહેરમાં લાખોને મોતને ઘાટ ઉતારનાર અને ગુજરાતની પ્રજાને મોંઘવારીની ભેટ આપનાર ભાજપ સરકાર સામે ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપા સરકાર સામે આકરા પ્રહારો કરી ભાજપની નીતિ રીતિ અને ઝાટકણી કાઢી હતી. બીજી લહેરમાં ભાજપા સરકારની અણાવડત અને આયોજનના અભાવે ઓક્સિજન બેડ રેમડેસિવિર ઇન્જેક્શનની કમી તથા યોગ્ય સારવાર ન કરી શકતા ગુજરાતમાં લાખો નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા છે માટે અમિત ચાવડાએ ભાજપા સરકારને જવાબદાર ઠેરવ્યા હતા. વડાપ્રધાન મોદીએ નવા કેબિનેટ પ્રધાનમંડળમાંથી આરોગ્ય પ્રધાનને બદલવા પડ્યા તે માટે કોરોનામાં દેશને નાગરિકોને જાન બચાવવામાં નિષ્ફળ જતાં વડાપ્રધાને આરોગ્ય મંત્રીનું રાજીનામું લેવું પડ્યું. પણ એ માટે માત્ર આરોગ્ય મંત્રી જ જવાબદાર નથી, એ માટે વડાપ્રધાન પણ જવાબદાર છે. એ માટે વડાપ્રધાન પણ જવાબદાર હોય તેમના રાજીનામાની માંગ કરી હતી. એ ઉપરાંત ભાજપાના રાજમાં સાસવારે પેટ્રોલ ડીઝલ અને ગેસ તથા ખાતર સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સતત ભાવ વધારાને જનતાને ભાજપની સરકારે ભેટ આપી છે. કોરોનાકાળમાં સતત વધતી જતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. આગામી 2022ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પ્રજા ભાજપાને જાકારો આપશે અને ગુજરાતમાં પરિવર્તન આવશે. 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ફરી સત્તા પર આવશે એમ જણાવી કોંગી કાર્યકરો આગેવાનો 2022ની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા અનુરોધ કર્યો હતો. ઉપરોક્ત નિવેદન રાજપીપળા સરદાર ટાઉન હોલમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મહત્વની બેઠકમાં વાત જણાવી હતી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ નિખિલ સવાણીના સસ્પેન્ડ કરવાના મામલે અને હાર્દિક પટેલની હત્યાના ષડયંત્ર અંગે પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે પક્ષમાં શિસ્ત ચલાવી લેવાશે નહીં, તેમને સસ્પેન્ડ કર્યા હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે નાનોદ તાલુકાના ધારાસભ્ય પીડી વસાવા માંડવી ધારાસભ્ય આનંદ ચૌધરી પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા મંત્રી પ્રફુલ્લ પટેલ જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વારંદ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ઇમ્તિયાજ અલી કાદરી પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા તથા તાલુકા કોંગ્રેસના સદસ્યો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો કોરોનાકાળમાં કોરોનાને કારણે દિવંગત થયેલા 5 જેટલા આગેવાનો સ્વર્ગીય દિનેશભાઈ તડવી, ડૉક્ટર ગંભીર વસાવા, લીલાબેન વસાવા, કાંતાબેન વસાવા, દેવજીભાઈ વસાવાને પુષ્પાંજલિ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે ધારાસભ્ય પીડી વસાવા માંડવીની ધારાસભ્ય આનંદ ચૌધરી, ઇમ્તિયાજ અલી કાદરી, અરવિંદ દોરાવાળા, પ્રદેશ મંત્રી પ્રફુલ્લ પટેલ સહિતના આગેવાનોએ પ્રવચન કરી કોરોના મોંઘવારી પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી જનતા ત્રાસી ગઈ છે, લોકોના પ્રશ્નોને વાચા આપવા સંગઠન મજબૂત બનાવી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાને હરાવી કોંગ્રેસનું શાસન લાવવા અનુરોધ કર્યો હતો. કોરોનામાં ઓક્સિજન બેડ દવાઓ ન મળતા હજારો લોકોને મોતની ભેટ આપી અને બીજી લહેરમાં 2 લાખથી વધુ લોકોના મોત માટે ભાજપની સરકાર જવાબદાર છે એમ જણાવી અણાવડતવાળી સરકાર ગણાવી હતી. કોરોનામાં નર્મદામાં કેટલા સાચા મૃત્યુ થયા તેનો સાચો આંકડો કોંગ્રેસ મેળવશે તેમજ રાજપીપળા અંકરેશ વર નિરોગે જ બંધ પડેલી રેલવે લાઇન ચાલુ કરાવવી પડશે. નર્મદા સહિત ગુજરાતમાં નેટવર્કના ઠેકાણા નથી. ઓનલાઈન શિક્ષણ અને ડિજિટલ શિક્ષણ ગામડાઓમાં નિષ્ફળ ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આદિવાસીઓ વિસ્થાપિતોના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાનું જણાવી આકરા પ્રહારો કર્યા હતા. કાર્યક્રમના અંતે અમિત ચાવડા અને નાનોદ ધારાસભ્ય પીડી વસાવાની આગેવાનીમાં મોંઘવારીના વિરોધમાં પોસ્ટર બેનરો સામે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. હાર્દિક પટેલના નજીકના ગણાતા યુથ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે નિખિલ સવાણી, જેને આજે રાજકીય રીતે એમને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. કંઈક કોંગ્રેસનું જૂથવાદ છે કે મારામારીના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા? યુથ કોંગ્રેસની મેમ્બરશીપના લોન્ચિંગ કાર્યક્રમમાં જે રીતે શિસ્ત ભંગ કરવામાં આવ્યું, જે રીતે
પ્રદેશના યુથ કોંગ્રેસના પ્રમુખ સાથે અવશિષ્ટનું વર્તન કર્યું. એના કારણે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા એમને પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. રાજકીય સંસ્થા હોય, સામાજિક સંસ્થા હોય કે સમાજ હોય, જે પદ પર આપણે છીએ એ પદ આપણને સંસ્થાના કારણે મળ્યું હોય અને એ સંસ્થાને જો આપણે સન્માન ના આપીએ, એ જન સંસ્થાના નીતિ નિયમો કે શિસ્તમાં જો આપણે ના રહીએ, તો ચોક્કસ સંસ્થા એની સામે એક્શન લેતી હોય છે. કારણ કે થોડા વ્યક્તિઓની અશિસ્તને કારણે સંસ્થા બરબાદ ના થવા દેવાય, સંસ્થાનું નુકસાન ના થવા દેવાય, અને એ જ અશિસ્તને ધ્યાનમાં રાખીને યુથ કોંગ્રેસે આ નિર્ણય લીધો. હાર્દિક પટેલનું રાજકીય એન્કાઉન્ટર થઈ રહ્યું છે એવું કોંગ્રેસના યુથ કોંગ્રેસના જે સસ્પેન્ડેડ છે એમણે કહ્યું. સસ્પેન્ડ થયેલા લોકોની વાતોની કોઈ ચર્ચા હોય નહીં. એમણે એવા કૃત્ય